गुड मॉर्निंग स्टूडेंट्स, आपणे आगळना लेक्चरमां जोयुं हतुं के वेक्यूम क्लीनर ओके एना त्रण फंक्शन आपणे जोईला 1, 2, 3 ओके। तो आगळना फंक्शन आपणे जोईए एनुं शुं काम छे, तो एमां फोर्थमां आवे छे लेच फोर पावर कोड ओके। अहींया आई रह्युं छे, आमां स्प्रिंग होय छे ने लेच फोर पावर कोड। ज्यारे मशीन माटेनी पावर कोड मशीननी अंदर आवेला ड्रम पर विटारी દેવામાં આવે છે, શું કીધું કે આ પાવર કોર છે બરાબર, તે શું ડ્રમ પર વિટારી દેવામાં આવે, કેમ વિટારી દેવામાં આવે કે કોર હોય વાયર હોય અટવાયા ન કરે। જ્યારે કોર એટલે કે વાયર ખેંચવામાં આવે છે ત્યારે ડ્રમ સાથેની સ્પાઇરલ સ્પ્રિંગ ખુલે છે અને રિલીઝ થાય છે ઓકે। તો આ લેચને દબાવવાથી સ્પ્રિંગ રિલીઝ થાય છે અને કોર આ ડ્રમ પર વિતરાય છે ઓકે। પછી છે બ્લોઅર એન્ડ ઓકે। બ્લોઅર એન્ડ એટલે કે આપણે જ્યારે બ્લો હવા ફેંકીએ ત્યારે એનો જે એન્ડ હોય એ ઓકે। આપણે આગળ જોયેલું કે પેપર બેગમાં રજકણો છે એ જમા થાય છે ઓકે। હવે એમાંથી શું થાય છે, હવા પસાર થાય છે અને આ જે હવા છે ઠંડી હવા છે એ મોટરને શું કરે છે, ઠંડી કરે છે ને બીજી જે ગરમ હવા છે એ બ્લોઅરના એન્ડમાં થઈને શું થાય છે, બહાર નીકળે છે। તો એને બ્લોઅર એન્ડ કહેવામાં આવે છે। જોઈએ મશીનમાં લેવાયેલી હવા સાથે ધૂર વગેરેના રજકણો પેપર પેકમાં એકઠા થાય છે, હવા તેમાંથી પસાર થઈ મોટરમાં જાય છે અને મોટરને ઠંડી કરે છે। ગરમ હવા બ્લોઅર એન્ડમાં થઈ માઇક્રોફિલ્ટરમાં ગરાય ગ્રીલમાં થઈ બહાર નીકળે છે અને એક્ઝોસ્ટ એર, એક્ઝોસ્ટ બધાએ જોયું છે ઓકે, એક્ઝોસ્ટ એરનું ટેમ્પરેચર રૂમ ટેમ્પરેચર કરતાં 40°C વધારે હોય છે। પછી છે ગ્રીલ, 6 નંબરની છે ગ્રીલ જોઈએ। આઈ રહ્યું આ ફોર્થ હતું લેચ ફોર ફ્લાવર, આ બ્લોઅર એન્ડ છે આઈ રહ્યું ઓકે। પછી છે 6 ગ્રીલ, ગ્રીડ એટલે કે આ બ્લોઅર એન્ડમાં શું છે, આ બ્લોઅર એન્ડ આ જે હતી અહીંયા વચ્ચે એમાં શું મૂકેલી છે ગ્રીલ। હવે ગ્રીલનું ફંક્શન શું, માઇક્રોફિલ્ટરની ઉપર ગ્રીલ રાખવામાં આવે છે જેથી ફ્લોઅર એન્ડની હવા દબાણને કારણે ફિલ્ટર ઉડી જતું નથી। શું કીધું, ફિલ્ટર કેમ રાખવામાં આવે, આ ગ્રીલ રાખવામાં આવેલું હોય છે ઓકે। હવે હવાનું પ્રેશર વધારે હોય ઓકે, તો આ પ્રેશરથી હવાના દબાણને લીધે શું ફિલ્ટર ઉડી જતું નથી, એટલે એના પર શું રાખવામાં આવે છે, ગ્રીલ રાખવામાં આવે છે ઓકે। પછી છે માઇક્રો ફિલ્ટર, 7th છે માઇક્રો ફિલ્ટર ઓકે। આઈડિયા જો, નાના નાના શું કીધું છે, બ્લોઅરના એન્ડમાંથી બહાર નીકળી હવા રૂમમાં ફેલાય છે, માઇક્રોફિલ્ટર દ્વારા સૂક્ષ્મ રજકણો ગરાઈ જાય છે અને રજકણો વગરની હવામાં રૂમમાં ફેલાય। હવે આ જે હવા નીકળે છે એમાં પણ રજકણો તો હોય જ ને ઓકે, તો આ જે રજકણો છે એમાં કોઈક બેક્ટેરિયા હોય બરાબર, તો એને ફિલ્ટર કરવા માટે માઇક્રોફિલ્ટર હોય છે ઓકે। અને આ માઇક્રોફિલ્ટરનું ફંક્શન શું, કે શુદ્ધ હવા પાછી વાતાવરણમાં ફેલાય ઓકે। પછી છે સ્પીડ રેગ્યુલેટર, મોટરની સ્પીડ ઓછી વધતી કરવા માટે વપરાય છે, શું છે 8મું સ્પીડ રેગ્યુલેટર આવ્યું ઓકે। અહીંયા સ્પીડ રેગ્યુલેટર છે અને એના પછી છે કેરિંગ હેન્ડલ ઓકે, જેનાથી આપણે એને ઉંચકી શકીએ છીએ અથવા વ્હીલથી ખસેડી શકીએ છીએ। મોટરની સ્પીડ ઓછી વધતી કરવા માટે વપરાય છે, ફેસ કંટ્રોલ પ્રકારનું ઇલેક્ટ્રોનિક સ્પીડ રેગ્યુલેટર છે, આમાં ડાયરેક્ટ તથા ટ્રાયકનો ઉપયોગ કરીને ટ્રાયકનો ફાયરિંગ એંગલ બદલીને મોટરને મળતા એવરેજ વોલ્ટેજમાં ફેરફાર કરીને સ્પીડ કંટ્રોલ મેળવવામાં આવે છે। આપણે જેટલી સ્પીડથી જેટલી દૂર હોય એ પ્રમાણે આપણે સ્પીડ આમાં ચેન્જ કરી શકીએ છીએ ઓકે। પછી છે કેરિંગ હેન્ડલ, આ હેન્ડલ વગર મશીનને ખસેડી શકાય છે ઉંચકીને। પછી છે લેચ ટુ ઓપન ફ્રન્ટ કવર ઓકે, જોઈએ 10 આઈડ ઓકે, લેચ ટુ ઓપન ફ્રન્ટ કવર આઈડ આની ઉપરનું। પછી છે સક્શન એન્ડ, જોઈએ શું છે એનું ફંક્શન, લેચ ટુ ફ્રન્ટ કવર, આ લેચ દબાવીને ફ્રન્ટ કવર ખોલી શકાય છે, તેમાં પેપર બેગ મૂકીને બંધ કરવામાં આવે છે અને પેપર બેગમાં ધૂળના રજકણો કચરો વગેરે શું મતલબ આ પેપર બેગ આપણે અંદર કેવી રીતે મૂકી શકીએ, કેવી રીતે આ લેચ ટુ ઓપન ફ્રન્ટ કવર ખોલીને ઓકે, આ ખોલીને આપણે એમાં જે બેગ છે કેનવાસ બેગ અથવા તો એને શું કહેવાય બીજી બેગ, ડસ્ટ બેગ, ધૂળના રજકણો કચરો જમા થાય છે એ પેપર બેગ ઓકે। પછી છે સક્શન એન્ડ, મશીનના આ છેડાને સક્શન એન્ડ કહેવામાં આવે, તેના કાણા સાથે હોઝ જોડવામાં આવે, હવા તથા કચરો હોઝ મારફતે મશીનમાં ખેંચાય છે, જે આપણે આગળ જોયેલું ને આ જે સક્શન એન્ડ બરાબર ઓકે, આ હોઝમાંથી એ ખેંચાય છે। પછી છે લોકિંગ રિંગ, આ પ્લાસ્ટિકની રિંગ છે, સક્શન એન્ડનું કવર ખોલી પેપર બેગમાં નાખી રિંગ કેનવાસ બેગમાં ફિટ કરવામાં આવે છે, જોઈએ ક્યાં છે લોકિંગ રિંગ આઈ જો છે ઓકે। આ છે પેપર બેગ,
આ પેપર બેગ છે અને આ એના પેપર બેગ લોક થઈ ગયેલી છે. ઓકે, ચલો આ પ્લાસ્ટિકની રિંગ છે. સક્શન એનું કવર ખોલીને પેપર બેગમાં નાખી કેનવાસ બેગમાં ફિટ કરવામાં આવે છે. પેપર બેગ, પેપર બેગમાં શું હોય છે, ધોળના રસકણો જમા થાય એ બહાર નીકળી શકતા નથી. ઓકે, પછી છે કેનવાસ બેગ. આ કેનવાસ બેગ અંદર પેપર બેગ રાખવામાં આવે છે, મતલબ કેનવાસ બેગની અંદર પેપર બેગ રાખવામાં આવે. જો પેપર બેગ ફાટી જાય તો કચરો કેનવાસ બેગમાં રોકાય છે. શું કીધું કે બે પેપર આવે અહીંયા, એક પેપર બેગ, ઓકે, પહેલું અંદરની જે છે પેપર બેગ ને બહારનું છે તે કેનવાસ બેગ. હવે પેપર બેગ દબાણથી, હવાના દબાણથી ફાટી જાય તો શું થાય છે, એની આ ફાટી જાય તો કેનવાસ બેગમાં જ કચરો રહે છે, એ આગળ જતો નથી, એટલે કે નુકસાન કરતો નથી. પછી છે ફિલ્ટર. આ મેટલની કાણાવાળી જાળી છે, મોટરની અંદર જતી હવા ફિલ્ટરમાં રહીને અંદર જાય છે. આયર્યું ફિલ્ટર, ઓકે, આમાં જે હવા જાય છે મોટરમાં, આયર્યું મોટર, એમાં હવા જાય ત્યાં ફિલ્ટરમાં રહીને જાય. અહીંયા છે ફેન. ફેન, આ ફેન મોટરના શાફ્ટ પર માઉન્ટ પર કરવામાં આવે છે અને આ ફેન દ્વારા વેક્યુમ ઉત્પન્ન થાય છે અને વેક્યુમ 2100 મીમી પાણીના કોલમ જેટલી હોય છે. ઓકે, અહીંયાથી જે હવા જાય તે આમાંથી થઈને જાય છે. પછી છે મોટર. યુનિવર્સલ પ્રકારની મોટર હોય છે, હેવી ડ્યુટી હોય, સક્શન માટે 3 કલાક સુધી સતત વાપરી શકાય. ને કેવી કે સપ્લાય ફિલ્ડમાં કોઇલમાં બ્રશ મારફતે આર્મેચરમાં થઈ બ્રશ બીજા મારફતે કોઇલમાં થઈને સપ્લાય પાછો જાય છે. આ મોટરનું ફંક્શન છે. ડ્રમ ફોર વાઇન્ડિંગ કોર, આગળ 4માં દર્શાવ્યા પ્રમાણે, એટલે કે 4-2 એટલે કે આયર. ઓકે, શું કીધું, 4માં દર્શાવ્યા પાવર કોર પર આ ડ્રમ પર વીંટાય છે. હોઝ, આ ફ્લેક્સિબલ હોઝ પાઇપ હોય છે, તેનો છેરો સક્શન એન્ડ સાથે અને બીજો છેરો પાઇપ મારફતે જોઈતી એસેસરીઝ સાથે જોડવામાં આવેલો. ટેલિસ્કોપ એક્સટેન્શન, આમાં એક પાઇપમાં બીજો પાઇપ હોય છે અને અંદરના પાઇપને જોઈતી લંબાઈ સુધી ખેંચી લોક કરી શકાય છે. આથી જોઈતી લંબાઈ મળી રહે. એક્સટેન્શન એટલે કે આપણે એમાં પણ વાપરીએ છીએ. ઓકે, આયરો, ટેલિસ્કોપ એક્સટેન્શન, બરાબર, ખસેડી શકે. ફ્લોર બ્રશ, આ એસેસરી છે, તેના છેડે પ્લાસ્ટિકવાળો બ્રશ છે અને ફ્લોર ઉપર ફેરવવાથી રસકણો ઢીલા પડે છે અને મશીનની અંદર ખેંચાઈ આવે છે, બરાબર. સ્ટાન્ડર્ડ એસેસરીઝ છે, એને બે સક્શન એસેસરીઝ ને બીજું બ્લોઅર એન્ડ માટેની એસેસરીઝ. ઓકે, આ આપણે આગળના લેક્ચરમાં જોઈશું.